चलो स्टैंडर्ड वन सब्जेक्ट गुजराती आपने सु सीखा था याद छे के भूली गया याद छे तो हूँ याद कराऊ तो याद करजो बराबर ख ख ग तो रोज लखवानू आपने हूँ बोलू अदाफाड़ी शांति बेसी गुजराती नी नोट में लखवानू અને હું બોલું પછી બોલવાનું હા બીજું કંઈ વચ્ચે નહીં બોલવાનું ચલો બોલીને લખો ખ ખ માનો ખ ખ માનો ખ લખો છો લખવા માંડો બુકમાં નીચે બેસી લખવાનું બેટા કોણ ઊભું થયું હા નોટબુક નીકાલો ડબલ લાઈન થી મેં બોલી હતી ના બોલી હતી તો અભી એ નોટ કે પીછે के पीछे चलो लिख ली आज पहला दिन है हाँ लाया है ना हाँ चलो निकालो चल भी नोटबुक निकालो नोटबुक भी लाया चलो चलो हाँ सरस सरस पर बोलवा नहीं बोलिया अगर नहीं अपन अगर लाइन ड्रोनी करनी है चलो પછી શું કહેવાય સરસ
હવે જો આમાં છે ત્યાં ફર અમે ફર ઉંદેડી તમારે
રાઇમ્સ હોય છે રાઇમ્સ એવું આ બાર ગીત છે તો હું જે કહું ને એવું તમારે ગાવાનું અત્યારે પેન્સિલ મૂકી દો ચલો પેન્સિલ મૂકી નદફ પાડી મારી સાત તરફ જુઓ તો બધા હવે તમે કોઈ દિવસ ફેર પુંદેડી ફર્યા છો ફેર પુંદેડી એટલે શું એટલે એકબીજાનો આમ હાથ પકડીને ક્રોસ પછી આમ ગોળ 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 ફર્યા છો ફેર પુંદેડી એટલે શું ગોળ ગોળ પણ શું આમ ક્રોસમાં આપણે હાથ રાખીએ હા અને સામે વાળો ક્રોસમાં હાથ રાખે ને પછી આપણે ગોળ ગોળ ફરી એને ફેર પુંદેડી ફરાય એવું કહેવાય તો બે ફ્રેન્ડ ફેર પુંદેડી સીધો બેસ પેન્સિલ સીધી રાખ મેં કીધું નહીં પેન્સિલ નીચે રાખ અને અધર ફાળ કીધું નહીં એવું ચલો સીધો બેસ સરસ અધર ફાળી છે ટટ્ટર બેઠા છો હા હા સરસ ડાયા છોકરા છે ચલો હવે હું જે કહું ને તમારે ગાવાનું અમે ફેર ફુંદેડી ફરતાતા ગા અમે ફેર ફુંદરડી ફરતાતા ગા અમે ફેર ફુંદરડી ફરતાતા ગાયું ચલો બીજી વાર અમે ફેર ફુંદરડી ફરતાતા આવડ્યું મારી જોડે નહીં મારા પછી ગાવાની અમે ફેર કુંદરડી ફરતા તા ગાઓ અમે ફેર કુંદરડી ફરતા તા અમે ફેર કુંદરડી ફરતા તા અમે ફેર કુંદરડી ફરતા તા જવાની કેવી મજા ફેર પુંદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા આવ્યું ચલો પહેલેથી ચલો અમે ફેર પુંદરડી ફરતા હતા સાથે ગાઓ ને તો મજા આવશે અમે ફેર કુંદરડી ફરતા હતા અમે ફેર કુંદરડી ફરતા હતા ફેર કુંદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ફેર કુંદરડી ફરતા ફરતા પડી જવાની કેવી મજા ભાઈ કેવી મજા પછી સંતા કુકડી એટલે એક જણનો દાવ હોય અને બીજા બધા શું થાય સંતાઈ જાય છુપાઈ જાય પછી ઓલા શોધવા નીકળે એવું રમો છો ને તમે હવે મજા આવે છે ને એનું ગીત ગાવાનું અમે સંતા કુકડી રમતા હતા અમે અમે સંતા કુકડી રમતા હતા સંતા સંતા કુકડી અમે સંતા કુકડી રમતા હતા અમે સંતા કુકડી રમતા હતા અમે સંતા કુકડી રમતા સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા
કે જેનો દાવ હોય પૈસા બધા છે ને ઝાડ ઉપર ચડી જાય. હવે તો આપણે ઝાડ જ નથી છે નહીં, એટલે પહેલા રમતા તમે તો જો અમે આંબલી પીપળી રમતા હતા. આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા. આંબલી પીપળી રમતા રમતા સંતાઈ જવાની કેવી મજા. ભાઈ કેવી મજા આવ્યું. પછી અમે બિલ્લી ઉંદર રમતા હતા. અમે બિલ્લી ઉંદર રમતા હતા. અમે ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા હતા. અમે ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા હતા. અમે ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા હતા. બોલો કરતા કરતા નાસી જવાની કેવી મજા. ચૂ ચૂ મ્યાઉ મ્યાઉ કરતા કરતા નાસી જવાની કેવી મજા. ભાઈ કેવી મજા. જો ભાઈ હવે આ હું છે ને તમને બે દિવસ ગવડાવીશ, પણ તમને તમે ગાશો ને તો તમને મજા આવશે. પછી તમે બેઠા રહેશો તો મજા આવશે નહીં. આપણે સાંભળો, દરરોજ શું કરીશું, આ ભણવાનું અને દરરોજ એક ગીત ગાવાનું. અને આજે પાછી તમને વાર્તા કહો, જો તમારી બુકમાં વાર્તા પણ છે. જો 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 આ પછી પછી બેટા જો હે આજે બુકમાં વાર્તા છે. હવે તમને આ દેખાય છે એ હે ને, એમાંથી જો બે બચ્ચા બહાર આવ્યા તો એની હું તમને વાર્તા કહું. દેખાય છે તમને? તો ચલો વાર્તા કહું. હા પણ વાર્તા તો કહું પહેલાં. તું સીધો બેઠો છું, મેં કીધું પેન્સિલ લો, મેં કીધું ના, મેં કીધું પેન્સિલ લો. મરઘીના બચ્ચાને શું કહેવાય? પીલું. પીલું બરોબર. અને બોલ્યું, લો હું પણ બહાર આવ્યું. પીલું કહે, હું પણ મથકનું બચ્ચું કહે, હું તો ફરવા જઉં. તો મરઘીનું બચ્ચું કહે, હું પણ આવીશ. મથકનું બચ્ચું કહે, હું ખાડો ખોદું. પછી મરઘીનું બચ્ચું કહે, હું પણ ખાડો ખોદીશ. આવું થાય ને? થાય ને. પછી પીલું કહે, હું પણ ખાડો ખોદીશ. બતકનું બચ્ચું કહે, મને એક અળસિયું મળ્યું. તો પીલું કહે, મને પણ એક અળસિયું મળ્યું. બતકનું બચ્ચું કહે, મેં એક પતંગિયું પકડ્યું. પતંગિયું એટલે બટરફ્લાય. એટલે બતકનું બચ્ચું કે, મેં એક પતંગિયું પકડ્યું. તો પીલું મરઘીનું બચ્ચું શું કે, મેં પણ એક પતંગિયું પકડ્યું. બતકનું બચ્ચું કે, હું તરવા માંગુ છું. બતક તો પાણીમાં તરે ને, તરે ને. તો પીલું કે, મરઘીનું બચ્ચું શું કે, મને પણ તરવું છે, મારે પણ તરવું છે. બરોબર. પણ આ શું, બતકનું બચ્ચું તરે, મરઘીનું બચ્ચું તરે ના તરે? તે તો ડૂબવા લાગ્યું પાણીમાં. તો ના આવડે ને, તો શું
શું કે ડૂબવા લાગે તો શું બોલે એવું બોલે કેવું કે બચાવ બચાવ કે બચાવ બચાવ તો બતકના બચ્ચાએ પીલાને પાણીમાંથી શું કર્યું બહાર કાઢ્યું કેવી હતી વાર્તા ઈંડામાંથી શું નીકળ્યા બે બચ્ચાને એક કોનું બચ્ચું હતું બતકનું બચ્ચું અને એક મુર્ગીનું બચ્ચું હા તો નીચે બેસ જા સાંભળ હું પૂછું એનો જવાબ આપવાનો ને જવાબ કેવી રીતે આપવાનો આન્સર આંગળી ઊંચી કરી નાખવાની બે ઈંડા હતા એક ઈંડામાંથી મરઘીનું બચ્ચું નીકળ્યું એક ઈંડામાંથી બતકનું બચ્ચું બતકનું બચ્ચું કે હું તો બહાર જઈશ તો મરઘીનું બચ્ચું શું કે હું પણ બહાર જઈશ બતકનું બચ્ચું કે હું ખાડો ખોદીશ મરઘીનું બચ્ચું શું કે હું પણ ખાડો ખોદીશ બતકના બચ્ચાએ શું પકડ્યું સૌથી પહેલા અડસિયું તો મરઘીનું બચ્ચું શું કે મેં રસ્સી પકડી પછી બતકના બચ્ચાએ બટરફ્લાય પકડ્યું મરઘીના બચ્ચાએ બટરફ્લાય પકડ્યું પછી બતકનું બચ્ચું કે હવે હું શું કરું પાણીમાં તરવા જઉં મરઘીનું બચ્ચું કે હું પણ પાણીમાં તરવા જઉં ક્યાં તો બતકનું બચ્ચું પાણીમાં તરે અને મરઘીનું બચ્ચું શું થયું પાણીમાં ડૂબવા લાગ્યું પછી એને કોણે હેલ્પ હેલ્પ બચાવ બચાવ તો બતકના બચ્ચાએ મરઘીના બચ્ચાને બચાવ્યું હવે આ વાર્તા મેં તમને કીધી ને તમારે કોને કહેવાની ઘરે મમ્મીને પપ્પાને બરાબર હું કાલ પૂછીશ કે તમે આ કર્યું હોમવર્ક અને આ